नमस्कार, અમારી વિશેષ રજૂઆત સંવાદ સાથે હું દેવાંશી. આપણે ત્યાં એવું કહેવાય કે દુનિયા ઉગતા સૂર્યને જ પૂજે છે, પરંતુ એવા સૂર્યો કે જે પોતાના સમયમાં ચમક્યા, પણ એમના અનુભવો કેવા રહ્યા, રાજનીતિને એમણે કયા દૃષ્ટિકોણથી જોઈ, આટલા વર્ષોમાં ઘણું બધું બદલાયું. આઝાદીથી લઈને અત્યાર સુધીનો સમય, જેને અત્યારે આપણે અમૃતકાળ કહી રહ્યા છીએ, એ અમૃતકાળમાં કઈ કઈ ત્રુટીઓ એમને દેખાઈ રહી છે, કઈ કઈ જગ્યાએ સુધારની આવશ્યકતા લાગે છે, અને સમય કેવી રીતે બદલાયેલો લાગે છે. શું પહેલાં સારું હતું, અત્યારે સારું છે, કે આનાથી વધારે સારા ભવિષ્યની એમને અપેક્ષા છે, આપણે સમજીશું દિનશા પટેલ પાસેથી, પૂર્વ કેબિનેટ મંત્રી. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. શરૂઆત મને એ સમજવાથી કરવી છે કે તમે રાજનીતિના કેટલાય પડાવ જોયા. એક સમય જોયો કે જ્યારે કોંગ્રેસનો સૂર્ય એકદમ દૈદીપ્યમાન હતો. આજે એ સમય છે કે જ્યાં કોંગ્રેસ પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષમાં છે. પણ આ બધાની વચ્ચે કયો સમય તમને એવો લાગ્યો કે જ્યાં રાજનીતિ લોકનીતિ માટે, લોકો સાથે કનેક્ટ થવા માટે વધારે સારો સમય કયો લાગ્યો? સામાન્ય રીતે હું એવું માનું છું કે જે સમય શરૂઆતનો જે સમય હતો, શરૂઆતના 25-30 વર્ષ હું માનું છું કે ખૂબ દિશા બતાવનારા વર્ષો હતા. ને સામાન્ય રીતે ઘડતરનો વિચાર કે સમાજનું ઘડતર કેમ થાય, યૌવનનું ઘડતર કેમ થાય, બાળકોનું ઘડતર કેમ થાય, અને દરેક વ્યક્તિને કોઈપણ જાતના વાદ વિવાદ સિવાય એના વિકાસની દિશાઓ કેમ કંડારી શકાય, એ વિચારે વધારે પ્રયત્નો થતા હતા અને એ વિચારોમાં કામ બી થતું હતું. પણ ધીરે ધીરે મેં જોયું, કારણ કે હું લગભગ આવ્યો રાજકારણમાં 1967માં. 1967 પછી 1972માં ઓફિશિયલી હું પોતે ઉમેદવાર તરીકે ઊભો રહ્યો, અને એમાં મ્યુનિસિપલ ઇલેક્શન હતું એટલે સર્વાનુમતે મારી પસંદગી કરવામાં આવી. તે સર્વાનુમતે થયેલી પસંદગીમાં કોઈકને વાંધો પડ્યો એટલે એને હાઈકોર્ટમાં અપીલ કરી કે આ ફોર્મમાં કોઈક મુશ્કેલી છે અને ખોટું ફોર્મ સ્વીકારાયું છે, તો એ ચૂંટણી રદ કરવી જોઈએ, અને હકીકતમાં હાઈકોર્ટે રદ કરી. ત્યાર પછીથી ઓફિશિયલ ઇલેક્શન ડિક્લેર થયું, તે ઓફિશિયલ ઇલેક્શનમાં પણ હું કેન્ડિડેટ તરીકે ઊભો રહ્યો, અને જે પહેલાં ચૂંટાયેલા હતા ચાર, એના એ જ સભ્યો ઓફિશિયલ ઇલેક્શનમાં બી ચૂંટાયા. એટલે તે વખતનો સમય અને ઓછા ખર્ચે કામ થઈ શકતું હતું, ઘણા ઓછા ખર્ચે. સામાન્ય હું માનું છું કે તે વખતે મેં આખા મ્યુનિસિપલ ઇલેક્શનમાં 5,000 રૂપિયાથી વધારે ખર્ચ કર્યો નહીં, અને તે પણ મારા એક મિત્રએ પરદેશથી આવ્યા હતા એમને મને આપ્યા હતા, અને એ 5,000 રૂપિયામાં મ્યુનિસિપલ ઇલેક્શન જીત્યો. ત્યાર પછી રાજકારણમાં ઓફિશિયલ શરૂઆત જ કોંગ્રેસથી કરી, કોંગ્રેસથી જ, કારણ કે કોંગ્રેસ સાથે નાતો એટલા માટે હતો કે મારા કુટુંબીજનો કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. ઓકે. કોંગ્રેસ સાથે જોડાયેલા નહીં, મારા મધર ઇન લો હતો, 5 વર્ષ જેલમાં રહેલા. મારા સંબંધી હતા બાહુભાઈ જસભાઈ પટેલ, એમનો દીકરો એ મારો સગા સાડુ થાય, અને એને કારણે કોંગ્રેસ સાથે મારે નાતો હતો, અને એને કારણે એટલે 1975માં અહીંયા જનતા પાર્ટી એટલે જનતા પક્ષ અને કોંગ્રેસ બેની સામે હરીફાઈ હતી, અને એમાં મને પસંદ કરવામાં આવ્યો કે કોંગ્રેસની સામે ઉમેદવાર કોને મૂકવો, તો એક યંગસ્ટર તરીકે મારી પસંદગી થઈ, ને એ પસંદગી મોરારજી દેસાઈએ કરેલી. એટલે મોરારજી દેસાઈએ મને અમદાવાદ બોલાવેલો અને બેસાડીને મને પૂછ્યું કે આવી રીતે અમે વિચારીએ છીએ, તમે શું કરશો? મેં એમને એક જ જવાબ આપ્યો કે તમે મને ટિકિટ આપશો તો તમારી સીટ આવી જશે. એટલે એમને પણ આશ્ચર્ય થયું કે આટલો બધો ઓવર કોન્ફિડન્સ છે. ઓવર કોન્ફિડન્સ, હા સાહેબ, ઓવર કોન્ફિડન્સ નથી, પણ હું આપને આમંત્રણ બી આપું છું કે મારી ઇલેક્શન પદ્ધતિ જોવા આપ આવો, પધારો, અને આવો તો બહુ સારું, એટલે કે હું ચોક્કસ રીતે તમારે ત્યાં મિટિંગ કરવા આવીશ. અને મોરારજીભાઈ દેસાઈ મિટિંગ કરવાયેલા, જેનો ફોટો અત્યારે ત્યાં અંદર લગાવેલો છે. ઓકે. એટલે એમણે મારે ત્યાં મિટિંગ કરેલી, અને એકલા મોરારજીભાઈએ નહીં, ત્યાર પછી મોરારજીએ જયપ્રકાશ નારાયણને પણ કહ્યું કે ખરેખર તમારે મિટિંગ નહીં કરવું હોય, માનવું હોય, અને યંગસ્ટરોની મિટિંગ જોવી હોય તો તમે નડિયાદ જાઓ ને દિનશા પટેલના ઇલેક્શનમાં,
તમે જુઓ. અને મેં મને જયપ્રકાશજીએ કહ્યું કે 5000 યંગસ્ટરોની મિટિંગ તમે મને કરી આપો તો ખરા. મેં કહું આપ વધારો ને હકો પછી મારી મિટિંગ જુઓ. એટલે એ આવ્યા અને 5000 નહીં, મેં 10000 યંગસ્ટરની મિટિંગ કરી અહીંયા નડિયાદમાં. અને એમને એમ થયું કે બિલકુલ સાયલેન્ટ છે એકદમ, અને એકદમ એમની વાત સાંભળે એવી રીતે વ્યવસ્થા કરી, સરસ રીતે ગોઠવણ કરી. એ પોતે બિલકુલ ખુશ થયા કે નહીં ખરેખર તમે કહેલું એ તમે પાલન કર્યું છે, નવું નવું તમે કામ કરતા રહેજો, એવો આશીર્વાદ બી આપો છો. ત્યાર પછી એમને કૃપલાનીજીને કહ્યું તો કૃપલાનીજી બી આવ્યા. એટલે મોટા મોટા નેતાઓ તે વખતે મારી મિટિંગ કરી ગયેલા. ત્યાર પછી કન્ટિન્યુઅસ હું 75, 80, 85, 90, 95 કન્ટિન્યુઅસ 95 મેં ચૂંટાયા પછી ધારાસભામાં એવું ડિક્લેર થયું કે લોકસભાની સીટ ખાલી પડી. અચ્છા, એટલે કોને મૂકવું એમ આ વિભાગની. એટલે નક્કી એવું થયું કે લોકો એમ કહ્યું કે ખરેખર લોકસભા જીતી હોય તો દિનજા પટેલને ઊભા રાખો તો સીટ આવી જશે તમારી કોંગ્રેસની. એટલે 96માં હું લોકસભામાં મને ચાલુ વિધાનસભ્ય મૂકવામાં આવ્યો અને એમાં હું ઇલેક્ટ થઈ ગયો 96માં. પછી 98માં ફરી ઇલેક્શન આવ્યું પાછું લોકસભાનું, તો એમાં ઇલેક્ટર થયો. 98માં પછી 14 મહિનામાં ફરી ઇલેક્શન લોકસભા આવી. 99માં ફરી હું ઇલેક્ટ થયો. પછી 2004માં ફરી ઇલેક્ટ થયો. ત્યાર પછી 7માં ઇલેક્શનમાં, 9માં ફરી પાછું ચૂંટાયો. એટલે 2014 સુધી હું ચાલુ રહ્યો. 2014માં મેં સોનિયા ગાંધીને કહ્યું કે હવે મારી ઉંમર વધતી જાય છે અને મારી ઈચ્છા નથી, પણ મને કહે છે કે ના આ ઇલેક્શન તમે લડો તો સારું. હું લડ્યો, મારી ગયો હકીકતમાં. એટલે 2014 પછી મેં પોતે બી નિર્ણય કર્યો કે મને લગભગ 78 વર્ષ. 2014માં દેવુસિંહ સામે હાર્યા. અને દેવુસિંહ પહેલા કોંગ્રેસમાં જ હતા. પહેલા ઇલેક્શનમાં તો મેં એને હરાવી દીધેલા. આગલા ઇલેક્શનમાં 2004માં હરાયા, 2009માં હું હારી ગયો ઓકે દેવુસિંહ સામે જ. એટલે પછી મેં મારી જાતે ક્યાસ મારો કાઢ્યો કે હવે આપણા પક્ષ ઢીલા પડતા જાય છે સામાન્ય રીતે, અને એજ વધતી જાય છે. હવે કોઈ નવું માણસ આવે તો બી સારું, કારણ કે મને 42 વર્ષ થઈ ગયા હતા સળંગ ઇલેક્ટમાં. સળંગ 42 વર્ષ સુધી હું ચૂંટણીમાં હાર્યો નથી. 12 ઇલેક્શન સુધી 2 મ્યુનિસિપાલિટી અને 10-5 ધારાસભા, 5 પાર્લામેન્ટની સીટોમાં. પણ એ દરમિયાન અનેક જાતના અનુભવો થયા, અનેક વિકાસના કામોમાં કે શું કરવું જોઈએ લોકોને, અને લોકો હકીકતમાં શું માગે છે. તો એ લોકોને પ્રશ્ન એવો છે કે એમને સસ્તું મળવું જોઈએ, જોઈએ એટલું મળવું જોઈએ, પાણીની વ્યવસ્થા થવી જોઈએ ઘરાઘર, ડ્રેનેજની વ્યવસ્થા થવી જોઈએ, ટોયલેટ બાથરૂમ સરસ હોવા જોઈએ, રસ્તાઓ સારા હોવા જોઈએ, ગંદકીનું પ્રમાણ હોવું નહીં જોઈએ, ઇલેક્ટ્રિક લાઇટ થાંભલાઓ વ્યવસ્થિત એમને લાઇટ મળવી જોઈએ, ટાઈમસર મળવી જોઈએ, અને લાઇટ કન્ટિન્યુઅસ મળે એ લોકોની પણ માગણી અને ખેડૂતોની પણ માગણી. એટલે આ બધા જે પ્રશ્નો છે, અને દરેક વ્યક્તિ એમ માને કે મને શું મળે છે, કારણ કે માણસમાં ધીરે 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 જેમ આપણો દેશ વિકાસ કરતો ગયો એમ એની એ વૃત્તિ પણ એવી વધતી ગઈ છે કે એને બધી જ વસ્તુઓ જોઈએ. જ્યારે હું ચૂંટાયો ધારાસભામાં, તો પહેલી વખત ધારાસભામાં તે વખતે 250 રૂપિયા ધારાસભામાં ધારાસભ્યને મળતા હતા, આજે 1 લાખ ઉપર થઈ ગયા. એટલે એટલું બધું પરિવર્તન ધારાસભાની અંદર બી આવી ગયું. અને એટલે કમાણીને મોંઘવારી બંનેમાં એટલું પરિવર્તન આવ્યું ઘણી બધી. એટલે 15 વર્ષ સુધી મેં કન્ટિન્યુઅસ આપણી એમાં ST બસની અંદર મુસાફરી કરી અહીંથી એમ ગાંધીનગરથી. 15 વર્ષ કન્ટિન્યુઅસ શરૂઆતના 15 વર્ષો મેં મુસાફરી ગાંધીનગર સુધી બસમાં જ કરી. ત્યાર પછી 90ની અંદર હું ચૂંટાયો અને સેકન્ડ હાઈએસ્ટ વોટે ચૂંટેલો 90માં. ચિમનભાઈ પટેલ પછી સેકન્ડ નંબર મારો હાઈએસ્ટ વોટમાં ચૂંટાવામાં ગુજરાતમાં મારો સેકન્ડ નંબર હતો. 90માં મને મિનિસ્ટ્રી આપી.
પીડબ્લ્યુડી અને પાર્લામેન્ટરી એફેર્સ અને મિનિસ્ટ્રી મળ્યા પછી પણ લોકોને સમજવાનો પ્રયત્ન કર્યો એમને શું શું મળવું જોઈએ, તો શાનાથી ખુશ થાય. એટલે એના માટેનું મળીને બધા એન્જિનિયર્સની સાથે દર મંથલી મિટિંગ કરીને સમજ કેળવીને કેવી રીતે લોકોને સંતોષ પહોંચી શકે એનો વિચાર કર્યો. અને એ વિચાર સાથે મેં ધારાસભ્યોને જોડ્યા. મેં ધારાસભ્યોને એની અંદર જે મારું ડિપાર્ટમેન્ટ છે એની છાપ ભ્રષ્ટાચારમાં વધારે વધારે ભ્રષ્ટાચારી હોય તો પીડબ્લ્યુ ડિપાર્ટમેન્ટ છે. મેં કહ્યું એ વસ્તુ ભૂલી જાઓ. હવે ઓફિસરોને બી મેં કહ્યું કે આ વસ્તુની છાપ મારે ભૂલી જવી જોઈએ. અને માર્ગ મકાનને તમે જે ભ્રષ્ટાચારી કહો છો એ માર્ગ મકાનનું નામ મેં માગોને મળશે આપ્યું. હું તમારા ખાતા જોઈ રહી હતી એટલે હું એજ વિચારતી હતી કે માઇન્સ ને પીડબ્લ્યુડી બધા બહુ મલાઈદાર ખાતા. માગો અને મળશે એટલે એટલે દર વર્ષે મેં બજેટની અંદર દરેક એમએલએ માટે પ્રોવિઝન કર્યું સ્પેશિયલ કે દરેકને 15 લાખ રૂપિયા તમને હું આપીશ, ઇન્ક્લુડિંગ ઓપોઝિશન ચીફ મિનિસ્ટર ઇન્ક્લુડ. એટલે હું દર બજેટ પહેલાં દરેકને આગળ લખી દેતો કે તમારે કયા બે રસ્તા જોઈએ છે, એ બે રસ્તાની પ્રાયોરિટી હું તમને આપીશ અને એ બે રસ્તા તમને તાત્કાલિક બનાવી આપીશ. ઉપરાંત બજેટમાં જે પ્રોવિઝન હશે એ વધારાના રસ્તા પણ તમને મળશે. ઓકે. એટલે એ પણ એક વિચાર કર્યો. સાથે સાથે જે ક્રોસિંગ છે રોડના એને વધારે વાઇડ કરવાનો વિચાર કે એક્સિડન્ટનું પ્રમાણ ઘટી શકે. એટલે એ સર્કલ મોટાભાગે જ્યાં ક્રોસ રોડ થતા હોય એ મોટા બનાવવાનું કામ શરૂ કર્યું. ગુજરાતના વિકાસમાં રસ્તાનું બહુ મોટું યોગદાન, બહુ મોટું મહત્વ. ત્યાર પછી એ પણ વિચાર કર્યો કે યાત્રાધામ છે ત્યાં વધારેમાં વધારે લોકો જાય છે, તો યાત્રાધામના રસ્તાને પ્રાયોરિટી આપો કે જે યાત્રાના ધામ હોય એના રસ્તાઓ પહેલાં બનાવીને સરસ રીતે જ બનાવો, પ્લસ વાઇડનિંગ કે બિલકુલ નાના જે 10 ફૂટના રસ્તા બનાવે છે એને પણ વાઇડનિંગ કરીને ડબલ, એટલીસ્ટ 2 વાહનો સારી રીતે જઈ શકે એટલે 12 ફૂટ કે 14 ફૂટનો રસ્તો બને જેથી કોઈ તકલીફ ના પડે, એ પ્રોવિઝન કર્યું ને એ કામ બી શરૂ કરાયું. સાથે સાથે એ વિચાર કર્યો કે અમારે ત્યાં શું હતું કે વરસાદ પડે ને એટલે પીડબ્લ્યુ ડિપાર્ટમેન્ટ બંધ થઈ જાય અને પછીથી દશેરા પછી શરૂ કરે. એટલે મેં કહ્યું કે વરસાદ બંધ થાય એટલે ઇમિડિયેટ ચાલુ કરી દો, 1 મહિનો વધારે મળે. કારણ કે એવરી ડે હું 100 કિલોમીટરના રસ્તા બનાવતો. અચ્છા. એવરી ડે દરરોજ 100 કિલોમીટર ગુજરાતમાં? રોજ 100 કિલોમીટર રસ્તા. અચ્છા. એટલે તો મતલબ રસ્તા એ શાસનમાં પણ સારા બનવાની શરૂઆત થઈ ગઈ હતી. તે વખતે 32,000 કિલોમીટરના રસ્તા બનાવ્યા આપણે, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બનાવ્યા 10 જેટલા. અને શું કોંગ્રેસ પોતાના શાસનમાં થયેલા કામોનું મીડિયા મેનેજમેન્ટ ના કરી શક્યું? જી હા, ત્યાર પછી જે પોઝિશન થઈ એમાં કોંગ્રેસની સીટો બી ઓછી આવી, સરકાર બીજેપીની આવી ગઈ. બીજેપીની કાર્યપદ્ધતિ બહુ જુદી જાતની કાર્યપદ્ધતિ છે, જોકે મારે તો બધા જોડે સંબંધ છે. આજે અહીંયા ગુજરાતના બધા મિનિસ્ટરો હું ફોન કરું તો એ મને રિસ્પેક્ટ આપે છે, અહીં આવે તો મને મળવા પણ આવે છે. અને એ જ પોતે કહેતા હશે કે તમારે એવું કંઈ કામ હોય તો કહેજો. સામાન્ય રીતે હું સંસ્થાઓ સિવાય કોઈ દાડો કોઈને ડિસ્ટર્બ કરતો નથી. મારી પાસે કઈ ઓળખ વધારે ગમે, સંસ્થાની એક ફિલેન્થ્રોપિસ્ટ વાળી કે પોલિટિશિયન? મારી પાસે 27 જેટલી સંસ્થાઓ છે. ઓકે. 27 જેટલી સંસ્થાઓમાં આ તમે જોયું એમ નર્સિંગ કોલેજ છે, આપણે આયુર્વેદિક કોલેજ છે, પછી મહાગુજરાત હોસ્પિટલ છે, બીજી અહીંયા એક કિડની સેન્ટર મેં બનાવ્યું છે, ડાયાલિસિસ સેન્ટર એ બી છે, નાના બાળકોની પણ સંસ્થા છે બાલકંજી બારી, અને મેં પ્લેનેટોરિયમ પણ ત્યાં બનાવ્યું છે 2.5 કરોડના ખર્ચે. એટલે પ્લેનેટોરિયમ, સ્કેટિંગ વિંગ, બીજી રમતો એ પણ બાળકો માટે બનાવી છે. અને સાથે સાથે મેં ઓર્ફન્સની જે સંસ્થા છે હિન્દુ અનાથ આશ્રમ નડિયાદ જેની સ્થાપના 1908માં થઈ, હજી 115 વર્ષ એટલે થઈ ગયા,
એ સંસ્થા સાથે હું છેલ્લા 52-53 વર્ષથી જોડાયેલો છું અને 32 વર્ષથી એનો પ્રેસિડેન્ટ છું. એટલે એ સંસ્થામાં એ બાળકોને કોઈ પણ જાતની વસ્તુ, કોઈ પણ જાતનું જ્ઞાન કે એ બધું જ સ્કૂલોથી સહિત ગ્રેજ્યુએટ ભણે ત્યાં સુધી ભણાઈ, બધી જવાબદારી અને દીકરીઓને પરણાવીને સાસરે મોકલી સુધી એનું કામ કરે સંસ્થા. પણ એમની પાસે કોઈ બીજું કામ લેવાનું નહીં, એમને ભણવાનું ને શીખવાનું. એમના જીવનમાં એમને દરવાજા બહાર જઈને કોઈ ભીખ માંગવાની કે તમે પૈસા લઈ આવો એવું નહીં. લોકોને મદદ દરવાજાની અંદર આવીને આપી જાય એનાથી જ ચલાવવાનું, આપણે બી માગવા નહીં જવાનું. ઓકે, તો આ સંસ્થાઓ ચલાવવામાં હવે તકલીફ નથી પડતી કેમ કે સરદાર પટેલ સ્મારક જેવી હોય કે પછી આ બાકી? તકલીફ થોડી ઇકોનોમિકલી, પણ એવી ઇકોનોમિકલી ના કે બંધ થઈ જાય. વ્યવસ્થા એવી રીતે ગોઠવી છે કે એના ઇન્ટરેસ્ટમાંથી એમને ચાલે. અચ્છા, કોર્પસ ફંડો ઊભા કરેલા છે. એ કોર્પસ ફંડોમાંથી ઇન્ટરેસ્ટમાંથી એમનું કામ ચાલ્યા કરે અને બીજી આવક થાય એટલે એને એમને કોઈ તકલીફ ના પડે. એટલે એ બી કર્યું. ભંગી બાળકોને જે લોકો ઝાડુ કરે છે એવા ઝાડુ કાઢતા ભંગી બાળકોની સંસ્થા પણ બનાવેલી છે અને એમાં પણ 50 છોકરાઓ છોકરીઓ ભણે છે. ઓકે, પ્રાંતિજની અંદર છે એ સંસ્થા અને એ સંસ્થામાં દીકરીઓ માટે બી હોસ્ટેલ બનાવી છે, દીકરાઓ માટે બી અલગ હોસ્ટેલ બનાવી છે. એ મારા વાઇફના નામે દીકરીઓની હોસ્ટેલ ને સ્ટુડન્ટ હોસ્ટેલ છે એ મારા નામે છે. એમને પણ માગવા જવાનું કશું નહીં, ફ્રી ઓફ ચાર્જ બધું જ ત્યાં મળી જાય, બધું જ મળે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? સ્ટેચ્યુ ઓફ યુનિટીને તમે કેવા દ્રષ્ટિકોણથી જુઓ? સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જ્યારે બન્યું ત્યારે મેં કહ્યું હતું કે આ બહુ સરદાર સાહેબ માટેનો એક ઉત્તમ વિચાર છે અને સરદાર સાહેબ માટે કોઈ બી કામ થતું હોય તો અમારો પૂરેપૂરો સહયોગ એની સાથે રહેશે અને અમને સાપશો તો પણ અમને, પણ એ લોકોએ અમને કોઈ સાપ્યું નહીં. પણ કેટલીક વસ્તુઓ એમને જોઈતી હતી એ આપણે જ્યારે જ્યારે માગણી કરી ત્યારે આપણે ત્યાંથી અમદાવાદથી આપણે પ્રોવાઈડ એમને કરી. એટલે જે વસ્તુ તમારે જોઈએ, મારે કોઈ ફોટોગ્રાફ્સ કે કોઈ બુક્સમાંથી નોંધ જોઈતી હોય, એવું જે કંઈ જોઈતું હોય, તો એમના એક કલેક્ટર રેન્કના ઓફિસર હતા એ કાયમ આવતા, ત્યાંથી પૂછીને એ લોકો લઈ જતા. એટલે પણ મેં એમને એમ કહ્યું કે તમે એને ડેવલપ કરો છો એની સાથે એને બી આટલું ડેવલપ, સ્મારકને પણ થોડું સાચવજો, અમદાવાદમાં પણ તમે આ મ્યુઝિયમને ડેવલપ કરો. તો અમદાવાદ એવું સેન્ટર છે કે ત્યાં વિશ્વના બધા જ લોકો આવે છે, બધા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ નહીં જાય. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોનારા જાય, ચોક્કસ જાય, પણ બધા નહીં જાય. જેને વ્યવસ્થા છે, જેને ખબર છે, જેને ખ્યાલ છે, જેણે ઇનશોર્ટ સરદાર પટેલને સમજવા હોય કે એનું રિસર્ચ કરવું હોય તો એમણે સ્મારક આવવું જ પડે. એના સિવાય ઓપ્શન નથી. બધી બધી વસ્તુઓ આપણે સાચવી રાખી છે. સરદાર સાહેબની એક એક વસ્તુ મ્યુઝિયમની અંદર નાનામાં નાની એમની પેનથી માંડીને ઘડિયાળ, લોટો, સગડી, સવાલ, એમની ધોતી, એમનું પહેરણ, એમની બંડી, જે કંઈ વસ્તુઓ એમની હતી એ તમામ વસ્તુઓ આજે પણ હયાત છે. તો શું એનો પ્રચાર ના થઈ શક્યો? એટલો પ્રચાર આપણે કરીએ છીએ પણ અમને બહુ મોંઘું પડે છે મને, કારણ કે અખબારોની અંદર આજે મારે ખાલી એડવર્ટાઇઝમેન્ટ આપી મારે 20-25 હજાર રૂપિયા મારે જતા રહે. એકને આપું તો બીજાને ખોટું લાગે છે કે ગમે એને આપું એકને તો એમને એમ થાય કે એમને આપીને અમને કેમ ના આપી. હવે મોટા મોટા 10-15 અખબારો છે એ બધાને હું આપવા જાઉં તો મને તો વાર જ મારા ખરી જાય, મારા વાર વેત નહીં માથે, એવી પરિસ્થિતિ થાય. એટલે મોટા ભાગે અમે કોઈક વખત જાહેરાતનું પ્રોવિઝન કરીએ જ છીએ, કારણ કે બહુ મોટો વિસ્તાર છે એને નિભાવવો અને જાળવવો અને વસ્તુઓને જાળવવી એ પણ અમારા માટે મુશ્કેલ વસ્તુ છે. તમને કોઈ ગવર્મેન્ટ ગ્રાન્ટ્સ મળતી હોય છે એના માટે? ગવર્મેન્ટને અમે અહીં ગુજરાત ગવર્મેન્ટમાં હું હતો ત્યાં સુધી મળી ગ્રાન્ટ. અચ્છા, સેન્ટ્રલમાં મંજૂર કરાયેલી મેં 15 લાખ રૂપિયા વર્ષે આપવાના, એ હું જેવો નીકળે એવી બંધ કરી દીધી. બાકી મંજૂર કરેલી 2014 સુધી હતા ને તમે મંત્રી? હા, 14 સુધી હતો. એટલે 16 સુધી મળ્યા પૈસા અમને, 16 પછી બંધ કરી દીધી. ઓકે, હું અંદર મારા નીકળ્યા પછી પણ 2 વર્ષ સુધી આપ્યા એ લોકોએ, પછી નથી આપતા. હવે કાગળનો જવાબ બી નથી આપતા. એટલે પછી અમે બહુ માથાડ, હું નથી કરતો, મને બી થોડુંક એ છે કવરું મારું પોતાનું કે ના આપે તો કંઈ નહીં, વાંધો, આપણે ચિંતા કરવાની જરૂર નથી, એ બંધ નહીં પડે અને એવી વ્યવસ્થા મેં કરેલી છે.
કે જેને કારણે એના વ્યાજમાં અને આવકમાંથી અમારો જે ખર્ચો છે એના કરતાં મને 2-5 લાખ રૂપિયા વધારે મારી પાસે આવે છે દર વર્ષે. એટલે એની ડિપોઝિટો પણ હું કરતો જઉં છું પાછો. એટલે 5 વર્ષે મને બીજા 25 લાખ રૂપિયા મારી પાસે ઊભા થાય તો પાછા એમાંથી ચાલે એવી વ્યવસ્થા આપણે કરતા જઈએ છીએ. એવું દરેક સંસ્થામાં મેં કર્યું છે. એવું ત્યાં કર્યું છે એવું નહીં. આજે મેં કહ્યું કે આ ઓર્ફન્સની સંસ્થા છે, એ ઓર્ફન્સની સંસ્થામાં આજે મારી પાસે 11 કરોડ રૂપિયા ડિપોઝિટ છે. ઓકે. એટલે મારા ખર્ચ કરતાં પણ વધારે વ્યાજ મળે મને. મારો ખર્ચો એનાથી અડધો છે અને એ કસરયુક્ત ખર્ચો. સરકાર સામાન્ય રીતે બાળક દીઠ કેટલા પૈસા આપે? અમે કશું જ નથી લેતા, લેતા જ નથી, એક પૈસો બી નહીં. કારણ કે અમને એ બી એકાઉન્ટ રાખીને ગાંધીનગર મુશ્કેલી મૂકે, આ લાવ પેલું લાવ આ કાગળ લાવ, 1000 રૂપિયામાં મારો ગાડી લઈને પેલો જાય એનો ખર્ચો થાય. એ કરતાં મેં સેક્રેટરીને કહ્યું કે મારે તમારા પૈસા મહેરબાની કરીને જોઈતા નથી, હું તમે 1-2 લાખ રૂપિયા આપો, એ 1-2 લાખ રૂપિયા હું ચાલતો ચાલતો ઘેર જઉં ને એટલા થઈ જાય. મને કોઈ વાંધો નથી, મારે જોઈતા નથી એટલે અમે લેતા જ નથી. એટલે માથા ઉઠત નહીં કરવાની કશું. શું તમારા સંતાનો રાજનીતિમાં આગળ? જી કોઈ નહીં, મારે પોતાને કોઈ બાળક નથી, પણ મારે બાળકો તરીકે મારા ભાઈ નાનપણમાં ગુજરી ગયેલા, એ નાનપણમાં ગુજરી ગયા, એમની દીકરીઓ હતી 2, અને એ દીકરીઓને મોટી કરી ભણી ગઈને, એને ભણાવી બધું કર્યું. એની દીકરી છે એ મારી ગ્રાન્ડ ડોટર છે. ગ્રાન્ડ ડોટર એટલે મને એનું ઘર જ આ, એટલે એને આપ્યું છે. હવે એ અમેરિકામાં છે અત્યારે, બેંક ઓફ અમેરિકામાં, અને હાર્વર્ડની સ્ટુડન્ટ છે. એટલે એને હાર્વર્ડમાં ગ્રેજ્યુએટ કર્યું છે અમેરિકામાં, અને બેંક ઓફ અમેરિકામાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એની પોસ્ટ છે. એટલે દર વર્ષે 2-3 વાર એમ 15-15 દિવસ ખબર કાઢવા આવે, મારી સાથે ચર્ચા કરે, એ કરે. મેં એને કહ્યું કે તું બેટા આજ ના તો કે મારે દાદાજી આ લાઈનમાં નથી જવું, મારે બરાબર છે. અને તમારું જે કંઈ છે ટ્રસ્ટો, એ ટ્રસ્ટો હું સંભાળીશ, તમે નહીં હો. આ બધી વસ્તુઓ જે મારી પાસે, આ તો નીચે છે એટલી ઉપર જ ભરેલી છે, આખું મ્યુઝિયમ મોટું બને એટલી બધી વસ્તુઓ છે, 500 જેટલા પીસ છે આવા બધા. એટલે એ કે હું સાચવીશ, તમે ચિંતા ના કરશો. અને એને અમેરિકન સિટીઝન નથી લીધી એકલી, બાકી મારા ભાઈના છોકરાઓ છે એ લોકો અમેરિકન છે, બધા લોકોએ લીધી, પણ દીકરીએ બાકી રાખી છે. બધા અમેરિકન થઈ ગયા, બધા ત્યાં જ અમેરિકામાં જ છે. 50 આ વિસ્તારમાં બહુ બધા લોકો બહાર ગયા, નડિયાદની આસપાસના એક એક ઘેર બધા અમેરિકા છે. એક એક ઘર એવું નથી કે જેમાં કોઈ હોય. એના લીધે આ ચરોતરનો વિકાસ આટલો થયો? સેજે વડીલો સિવાય કોઈ ના મળે, દરેક ઘરમાં 2 જ જણા છે, ત્રીજું નહીં હોય. બધા બંગલામાં 2 થી 3 નહીં, બધા જ પરદેશમાં છે, બધા મોટા ભાગે વેલ સેટલ છે. તમે મણિનગરમાં ચૂંટણી લડ્યા નરેન્દ્ર મોદી સામે, શું તમે એને ભૂલ તરીકે જુઓ છો કે પછી એ? ના, મને ફોર્સથી મૂકેલો. લાસ્ટ ટાઈમ છેલ્લી વખતે એક દિવસ બાકી રહ્યો, ત્યારે મને રાત્રે 12 વાગે 2 વાગે ફોન આવ્યો અહેમદ પટેલનો, કે સોનિયા ગાંધીને એવી ઈચ્છા છે કે અમદાવાદમાં તમને તમારે લડવાનું. લોકો હવે 2 દિવસમાં લડવાનું મારો વિસ્તાર નહીં, હું જાણતો નથી, રસ્તાઓ મને ખબર નહીં, એ મણિનગરના મને કંઈ મૂકો છો? કે બધાએ સર્વાનું મતે એવું નક્કું કર્યું ગુજરાતમાં કે તમારા સિવાય કોઈ નામ ચાલે એવું નહીં. એક જ નામ તો ફેસ બનાવ્યા હતા એ, તમારું એક જ નામ એવું છે કે નરેન્દ્રભાઈ સામે શોભી શકે એવું ઉમેદવાર. એટલે કે તારે જવું પડશે. એટલે મને બીજે દિવસે સાંજે ચાર્ટર પ્લેન કરી આપ્યું, અને બીજા દિવસ સવારે અમે ફોર્મ ભર્યું એનું. એટલે એકચ્યુઅલી તો મને પહેલેથી જ ખબર હતી. મનમોહનસિંહને સોનિયાજી આવ્યા ત્યારે જ મેં કહ્યું હતું કે આપણે લડવા પૂરતું લડવાનું છે, હા એક્ઝેક્ટલી, જીતી શકાવાનું નથી. અને એમ પણ નરેન્દ્ર મોદી એ સ્થિતિમાં પહોંચી ગયા. વધારે 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 કારણ મોટામાં મોટું કોંગ્રેસના વર્કરો. અચ્છા, મોટામાં મોટું કે એમને કામ કરવું જ નહીં, પૈસા જ હોતે. અચ્છા, બાકી એ વસ્તુ મારાથી નહીં બને, મહેરબાની કરીને તમારે કામ કરવું હોય તો કરજો, ના કરવું હોય તો ના કરજો.
શરૂઆતમાં તો મને બહુ યંગસ્ટરોએ સપોર્ટ કરેલો, પણ એમને ધીરે ધીરે આ લોકોએ સમજાય સમજાઈને કાઢી લીધા બધા. શું રોજ ઘટતા જાય, રોજ ઘટતા જાય. એમ છેલ્લે મારી જોડે કોઈ રહ્યું નહીં, બે પાંચ માણસો, દસ માણસો રહ્યા. એટલે ફોર્મ ભરવા ગયા ત્યારે એક ટોળું હોય અને પછી બધા ગાયબ થતા જાય. બધા સરસ રીતે કામ કરતા હતા. લોકોમાં એક હવા ઊભી થઈ કે આ એક સારું ચાલશે, માહોલ બન્યો છે. હા, અને બધી રીતે લોકો મોટી સંખ્યામાં ભેગા થયા. અને પછી અમારા પટેલ સમાજવાળાએ બી નક્કી કર્યું કે આપણે દિનશા પટેલની મિટિંગ કરીએ અને મદદ કરીએ, પણ એ બી કોઈકે કહ્યું એટલે બંધ થઈ ગયા. બધા જ આવતા જ બંધ થઈ ગયા, મને કેમ છો કહેતા બંધ થઈ ગયા. અચ્છા, એટલી બધી વિધિન ધી પાર્ટી કોંગ્રેસની અંદર. હા, વિધિન ધી પાર્ટી. અને કોંગ્રેસ હાઉસમાંથી પણ બહુ હેલ્પ નહીં મળે, એટલે બહુ. પછી હું તમે કોને દોષી માનો છો કોંગ્રેસની આ સ્થિતિ માટે? તમે કયા ચહેરાઓને જવાબદાર માનો છો? કયા ચહેરાઓને? એમ કયા લોકો એવા છે? એટલે બધા જ ચેખના પ્રમુખ છે, બધા જ પોતે બધા નિષ્ક્રિય હોય એવું જ હતું. મારા વિસ્તારમાં કોઈ આવતું જ નહોતું કે પરિચિત હોય એવા માણસો. કોઈ મને કહે જ નહીં કે આને તમે મળજો, કાને મળજો, આને મળજો. હા, કેમ કે નવું ક્ષેત્ર હતું, બિલકુલ નવું મારા માટે, બિલકુલ નવું. અને બીજું કે મારી અવર જવર ઓછી કોંગ્રેસ પાર્ટીમાં. હા, ઓકે. હું અમદાવાદ ઓફિસમાં બહુ ઓછું જઉં. કામ હોય તો જેનું કામ હોય અને કેવું કંઈ મોકલી દો, આપી દો, હું તમને કામ કરી આપીશ. અમદાવાદ આવશો, ગાંધીનગર આવશો, તમારું કામ થઈ જશે. પણ આવવા જવાનું તમે મને બોલાવે એના કરતાં મારી કોન્સ્ટિટ્યુએન્સીમાં મારે ફરવું પડે. હા, એક્ઝેક્ટલી, જ્યાંથી વોટ લેવાના છે ત્યાં. કેમ, બહુ મોટી કોન્સ્ટિટ્યુએન્સી છે મારી. હા, એટલે છેક ધોળકા છેક બગોદરાના બ્રિજ સુધી છે. અચ્છા, બગોદરા બ્રિજથી માંડીને આ બાજુ ઉમરેઠ. ઓહો, એટલી મોટી. ત્યાં પહોંચતા મને 1.5 કલાક લાગે, 1.5-2 કલાક. અહીંથી નીકળું તો 1.5-2 કલાકે મારું છેલ્લું ગામ આવે. તો શું ગુજરાત કોંગ્રેસે નરેન્દ્ર મોદીની સામે સરેન્ડર કરી લીધું? હું એવું માનું છું કે સારા વર્કરો હોય તો આજે બી લોકોમાં અહીં આ માણસ નવો ઊભો રાખ્યો તો 50,000 વોટ તો નીકળ્યા એના. એટલે એવું નથી કે તમે બ્લેન્ક છો. તમે કોઈ જગ્યાએ બ્લેન્ક છો એવું તો છે જ નહીં. વોટ તો તમારા છે જ લોકો. મને ગમે એટલું કરે તો 30% આજે તકલીફ મોટા મોટી હોય તો આ છે. આજે દરેક માણસે પોતાને હું કંઈક છું અને મને કંઈક મળવું જોઈએ એવો વિચાર નહીં કરવો પડે. ભલે મને ના મળે પણ હું પાર્ટી માટે કામ કરીશ. પક્ષ મારો પહેલો છે તો પક્ષને કારણે તો મને બી ઓફર નહીં થઈ ભાઈ. હા, એક્ઝેક્ટલી હું એ જ પૂછવાની હતી તમને. કેમ કે તમે મંત્રી રહ્યા, આટલો લાંબો સમય તમારી એટલી વિશેષ રાજનીતિ રહી, તો શું તમને ઓફર નહોતી આવી? મને મારા મિત્રો આવેલા ભાજપમાં, આજે મારા મિત્રો છે અને છે. આજે બી હું કહું તો કોઈ દિવસ મને નેગ્લેક્ટ કરતા નથી. તમને ભાજપમાં કયા નેતા સારા લાગે? હે, કયા નેતા ભાજપના સારા લાગ્યા? ઘણા છોકરાઓ જે છે, પેલા રાજેન્દ્ર રાણા છે કે આપણા પેલા કચ્છના એ હતા, એ મારી સાથે કામ કરતા, મારી સાથે પરદેશના મિટિંગોના પ્રવાસમાં બી રહેલા છે એ લોકો. એટલે બહુ નજીકથી એકબીજાને ઓળખીએ. પણ એ લોકો સ્પષ્ટ કહે કે દિનશા પાસે જવાનો અર્થ નથી, કે આપણાથી એમની પાસે જવાય નહીં ને એમને આપણાથી કહેવાય નહીં. એટલે એ લોકો જાણે કે બહુ સ્પષ્ટ ને ચોખ્ખી વાત કરશે ને કે ચોખ્ખું કહી દેશે આપણને જે કહીએ છે. એટલે એમની પાસે જવું, જઈને આવીને બેસવું એમને એમ કેમ છો કેવું સારું, પણ આ વાત ના કરવી. શું? અચ્છા, એટલે એમના સિવાયના લોકો આવતા ઓફર લઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાની? અને મને શરૂઆતમાં 95માં મને લોકોએ વાત કરેલી કે તમે ભાજપમાં જોડાઈ જાઓ. મેં ના પાડી, બકું મને પ્રજાએ જે પાર્ટીમાં મોકલ્યો છે એની સાથે રહીશ, જે થવાનું છે થશે. એટલે મને તે 95માં કહેલું, જ્યારે બધું ભેગું થઈ ગયું, ચીમનભાઈયા બધું ભેગું કરેલું, ત્યારે મેં વાંધો લીધેલો. મેં એકલા આખા મિનિસ્ટ્રીમાં
ને વાંધામાં મેં એમને કહ્યું જીવનભાઈ બરોબર નથી કરતા આપણે, પણ કહે છે નહીં કરીએ તો બિલકુલ મુશ્કેલી મૂકાઈ જઈશું. પછી અહીંયા મને લઈ આવ્યા અમારા ગુરુજી સંતરામ મહારાજ, નારણદાસ મહારાજ, એને હું વધારે માનું. એટલે એમ કે એ કહેતો પ્રભુ એ શું કહે છે જુઓ તમે, અહીંયા એ આ પોતે આવ્યા જીવનભાઈ ને મને લઈ ગયા મંદિરમાં. મહારાજશ્રી મને એટલું જ કહ્યું કે દિનશા તમારાથી સારા કામ થાય છે ને થતા રહે, એ માટે આ કરવામાં તમને વાંધો ના હોવો જોઈએ. એટલે હું પોતે કે એ વિચારનો છું કે તમે હશો તો લોકોના કામ થશે. એટલે પછી મેં કહ્યું ઓલ રાઈટ, મેં એમને કહ્યું વાંધો નથી શું, પણ મને થોડું દિલમાં ખૂંચે છે કે જે જેનાથી આવ્યા છે એને દગો નહીં કરવો. સોનિયાને મેં કહ્યું હું તમને એટલું પ્રોમિસ આપું, હું તમને વિશ્વાસઘાત નહીં કરું કોઈ દાડો, મારું જે થશે તે, પણ વિશ્વાસઘાત નહીં કરું. અને વિશ્વાસઘાત શબ્દ મને પોતાને ન ગમતો, ને એના મોઢે એને કહી દેવું વધારે સારું કે ભાઈ તું તારા રસ્તે, હું મારા રસ્તે, મારું કામ નથી. અત્યારે જે અમારો MLA છે એ મારો જ ચેલો છે. અચ્છા, પંકજ દેસાઈ. પંકજ ચેલો નહીં, મારી મેં જ એને આંગળી પકડીને ગાંધીનગરને બધું બતાવ્યું, પરદેશ સૌ લઈ ગયેલો. એવા કોંગ્રેસના કોન્ફરન્સમાં બી એને મોકલેલો પ્લેનમાં, ને રોજ ગાંધીનગર આવતો હું હતો તારે. એને બધા રસ્તાઓ બતાવ્યા મેં, તો મેં એને કહ્યું ટિકિટ આપવાનું, તો એમાં કહું ધીરજ રાખ તારો નંબર આવશે. અને ઉતાર આવી ગઈ, જતો રહ્યો, કંઈ નહીં બીજું શું કરે પછી આપણે. એટલે અત્યારે જે છે ને ત્યાં એ બધા મોટા ભાગના મારા જ છે. દેવસિંહ પણ તમારી સાથે, દેવસિંહ બી કોંગ્રેસ વાળો, પેલો ગૌતમ ચૌહાણ બી કોંગ્રેસ વાળો, બધા અમારી 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 નીચે અમારી નીચે મોટા થયા જ બધા. અત્યારે તો મને નથી દેખાતી, પણ એક વસ્તુ છે કે રાહુલ કામ નિષ્ઠાથી કરે છે, એટલે એની નિષ્ઠા કાળે લોકોમાં ફળે બી ખરી. આપણે કઈ ભવિષ્યતા નથી, પણ પડે બી ખરી. પણ એની એનું કહેવું અને વાત કરવી એ બરોબર છે, એના કેટલીક વાર શબ્દોમાં ગૂંચવાડો કરી કાઢે છે, પણ કોઈક તો જોઈશે ને એમ. ઓકે, એક વસ્તુ છે કે કોઈક માણસ તો તમારા સામે કાઉન્ટર બોલનારો જોઈએ ને. બિલકુલ જ કાઉન્ટર બંધ થઈ જશે તો દુકાન બંધ કરીને ઘેર બેસવાનો વારો આવશે, કોઈ અવાજ કરનારા જ નહીં રહે. અગર તો તમારી વાત મૂકનાર જ નહીં રહે. આજે તો બિલકુલ એટલીસ્ટ વિચાર તો મુકાય છે ને, એટલે એની જરૂરી છે. અને લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવી હશે તો લોકશાહી પ્રક્રિયાની રીત રસમોને અપનાવીને આપણે કરવી પડશે. આપણે એવું નથી કે ગુંડાગીરી થાય, અશાંતિ ફેલાય, લૂંટ થાય, આગ લગાડો, બસ તોડી કાઢો, ફલાણું કરો, એ બધું ખોટું છે. પણ અવાજ તો રજૂ કરવાની એ હોય જોઈએ. આજે પરિસ્થિતિ એવી છે કે અવાજ દબાવવાનો પ્રયત્ન થાય છે, કે કોઈક માણસ બોલે તો એનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન છે એ ટીકા સહન નથી થતી. ના, એવું બધું છે, તમને પ્રેસવાળાને બી ખબર પડતી હશે, એવું નથી, પ્રેસને બી ખબર પડે. કારણ કે અહીંયા એવું થાય, મારું કોઈ ગુનો ના આવે છતાં હું હોઉં તો મારું નામ ના લખે. એવું કહે કે પૂર્વ કેબિનેટ મંત્રી હાજર હતા, હા એવું કરે. હું કોઈ વાંધો નથી લેતો, મેં આટલા વર્ષોથી જે કામ કર્યું છે એની પ્લેટો છે, એ પ્લેટો પર મારું નામ કાઢી નાખે ચેક કે ચૂકથી. આવી પ્રવૃત્તિ કરે હવે, ઠીક છે કાઢી નાખશું, શું ફેર પડવાનો છે. તમને પેલો શેર યાદ આવતો હશે ને, મારા બનાવેલા મને બનાવી જાય છે. ના, એટલે મને શું ફેર પડવાનો છે એમ, મને કશો ફેર નહીં, કાઢી નાખ ભાઈ, એવો ફેર પડે છે મને. જે જાણે છે લોકો જાણે છે, ને બીજું જાણનારા જતા રહ્યા ઉપર. હા, પેઢી બદલાઈ ગઈ છે આખી, ને ચોથી જનરેશન આવી ગઈ મારા માટે. યસ યસ યસ, 1956માં મા ગુજરાતની ચળવળથી હું લાગેલો છું. ઓહો, એના પછી તો રાજ્ય બન્યો. 18 વર્ષની હતી. આજે 87 વર્ષ થયા. 18 વર્ષમાંથી
છતાંભાઈ એટલું સારું છે કે બધા યંગસ્ટરો રિસ્પેક્ટ આપે છે, નાના મોટા બધા રિસ્પેક્ટ આપે, ભલે કેમ છે, કોઈ દાદા કે કાકા કે, પણ સન્માન જળવાયેલું છે. રિસ્પેક્ટ, દરેક રિસ્પેક્ટ આપે, કોઈ ઓપોઝિશન બી રિસ્પેક્ટથી વાત કરે, રિસ્પેક્ટથી બેસાડે, એટલે એટલું સારું છે. કુદરતે, ભગવાને, ઈશ્વરે આપણને એટલું આપ્યું, ઓછું જાળવી રાખ્યું છે. હા, એ બહુ છે, આપણને આપ્યું છે, એટલું બહુ છે. બીજું કશું જોઈતું નહીં, આપણે કશું લઈ જવાનું નહીં, નથી. પોટલી બાંધી રાખી, છૂટી મૂકી દીધી છે આપવાની બી. એટલે જ આટલો બધો ખર્ચો દાન સંસ્થાઓમાં પૈસા વાપરવાના. અરે, નામથી બહુ સંસ્થાઓ છે બેન, તમને લિસ્ટ આપું? અચ્છા, અરે વિનયભાઈ, નહીં કંઈ નહીં, પછી લઈ લઈશું આપણે. હા, તો થેન્ક યુ સો મચ દિશા પટેલ અમારી સાથે વાત કરવા બદલ. સંવાદમાં અત્યારે બસ આટલું જ, ફરી મળીશું. નમસ્કાર.